2019માં ગઈકાલે જે મીડિયાની બ્રીફિંગ થઈ ત્યારબાદ અત્યાર સુધી ગુજરાતની પરિસ્થિતિ આ રીતે છે, જે આપણને ખ્યાલ છે કે વધારે જે હોટસ્પોટ્સ છે અને એ બધામાં આપણે કન્ટિન્યુઅસલી ટેસ્ટિંગ કરીએ છીએ. કર્ફ્યુ પણ અમદાવાદમાં નાખવામાં આવ્યું છે અને ત્યાં એકદમ સઘન સર્વેલન્સ ટેસ્ટિંગ થઈ જ રહ્યું છે અને એ રીતે આજે કુલ 105 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે 3 મૃત્યુ પણ થયા છે કોવિડના. એનું બ્રેકઅપ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોઈએ તો અમદાવાદમાં 42, 42 સુરતમાં 35, 35 વડોદરામાં 6, 6 રાજકોટમાં 3 નવા કેસ, 3 બનાસકાંઠામાં 4, 4 આણંદની અંદર 8, 8 ન્યૂ કેસીસ નર્મદામાં 4, ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં પણ 1-1 કેસ, એમ કરીને 105 ટોટલ આજે નવા કેસીસ આવ્યા છે. હવે જે અત્યાર સુધી જે કેસીસ આવ્યા છે ટોટલ એનો આંક 871 ટોટલ કેસીસ થાય છે. 871 એમાંથી વેન્ટિલેટરી કેર ઉપર 5 લોકો છે જેને આપણે ક્રિટિકલ કહી શકીએ અને 767 એવા કેસીસ છે કે જે સ્ટેબલ છે. તો ફરી હું રિપીટ કરું કે આજના જે 105 નવા કેસીસ છે એને પણ ઉમેરીને ટોટલ કેસ 871 એટલે 871 થાય છે અને એમાંથી સ્ટેબલ કેસીસ 767 અને 5 એવા કેસીસ છે કે જે ક્રિટિકલ છે વેન્ટિલેટર ઉપર અને અત્યાર સુધી 64 જેટલા લોકો ટોટલ ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે જતા રહ્યા છે. હવે આજે ખૂબ અગત્યની વાત જે શેર કરવાની છે બે છે. એમાં પહેલી વાત તો આપણે આપણા ત્યાં જે ટેસ્ટિંગનું પ્રમાણ છે એમાં ઘણું વધારે આપણે કર્યા છે. જે ટોટલ ટેસ્ટ છે એમાં આજે વી હેવ ક્રોસ્ડ ધ 20,000 માર્ક. 20,204 જેટલા આપણે ટોટલ અત્યાર સુધીના ટેસ્ટ કર્યા અને એ પૈકી જે ગત 24 કલાકમાં કર્યા છે 2,971 અને એમાંથી પોઝિટિવ 177 આવ્યા છે અને બાકી નેગેટિવ છે એટલે 2,794. એમ કરીને 24 કલાકમાં 2,971 કેસીસ કર્યા છે અને એમાંથી જે પોઝિટિવ ટોટલ કેસીસ છે 176 થાય છે, કેમ કે એક ટેસ્ટ રિપીટ ટેસ્ટ હતું 176 અને બાકી બધા નેગેટિવ કેસીસ છે 2,794 એટલે 2,794 એટલા નેગેટિવ છે. તો અત્યાર સુધીના જે કુલ આપણે કેસીસ જે ટેસ્ટ કર્યા છે ટેસ્ટેડ સેમ્પલ્સ 20,204 અને આની સાથે આજે અગત્યની એ પણ એક આપણે કહી શકીએ કે ગુજરાતમાં જે ટેસ્ટિંગનું પ્રમાણ છે એ વધી ગયું છે. પર મિલિયન ટેસ્ટિંગ જે આજે ગુજરાતમાં થાય છે 267 અને એની સામે જે ભારતભરમાં જે ટેસ્ટિંગ થઈ રહ્યું છે 177 પર મિલિયન. તો આ રીતની વિગત આજે ખાસ છે. જે 3 દુઃખદ અવસાન થઈ ગયા છે, મરણ થઈ ગયા છે, એક છે 62 વર્ષના પુરુષ કચ્છમાં જે જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં હતા ત્યાં એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એ જ રીતે એક 80 વર્ષના પુરુષ બોટાદમાં કષ્ટભંજન કોવિડ હોસ્પિટલ સાળંગપુરમાં હતા, ફેફસાની બીમારી પહેલેથી હતી. અને એ જ રીતે બીજા એક 60 વર્ષના મહિલા અમદાવાદમાં SVP હોસ્પિટલમાં એમની સારવાર થતી હતી અને એ પણ ડાયાબિટીસથી પીડાતા હતા. એટલે આ રીતે આજે ટોટલ આપણે જોઈએ તો કોવિડ 2019ની પરિસ્થિતિ આ પ્રમાણે છે. આજે જે વિસ્તારો કે જ્યાં પોઝિટિવ કેસીસ આવ્યા છે અમદાવાદની અંદર મોટાભાગે એ જ બધા વિસ્તારો છે. જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુર. એ જ રીતે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી,
રૂસ્તમપુરા અને ઉમરવાડા. વડોદરાની અંદર જે વિસ્તારોમાં આવતા જ હતા એવા નાગરવાડા, પછી ડભોઈમાં પણ એક કેસ આવ્યું છે, અને રાજકોટમાં ફરી જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં ગુજરાતનું પ્રથમ કેસ આવ્યો હતો એ જ વિસ્તારથી ફરી આજે નવા કેસીસ આવ્યા છે. આજે એક ખાસ એક સારા સમાચાર આપણા માટે છે કે આપણા ગુજરાતની ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જે છે એ આપણા જ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંદરનું એક સરસ, એક આપણે કહી શકીએ એક દાગીનો છે, એક સરસ ઇન્સ્ટિટ્યુશન છે, જે આપણા શ્રી હરીશ શુક્લા સાહેબ છે, સેક્રેટરી સાયન્સ એન્ડ ટેકનોલોજીના પણ છે, અને અત્યારે આ કોવિડમાં પણ તેઓ સ્પેશિયલ કમિશનર તરીકે ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. એની અંદર આપણા ત્યાં WHOએ 11 માર્ચના રોજ પેન્ડેમિક તરીકે, વૈશ્વિક કક્ષાની પેન્ડેમિક તરીકે COVID-2019ને ડિક્લેર કર્યું હતું, અને એનું સૌથી પહેલું વાયરસ જીનોમ જે છે એનું સિક્વન્સિંગ 10 જાન્યુઆરીએ જે બીજિંગમાં ચાઇનામાં ચાઇનીઝ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ લોકોએ કર્યું હતું 10 જાન્યુઆરીએ, અને પછી ગ્લોબલી અલગ અલગ પૂરા 8169 જેટલા આખા જીનોમ સિક્વન્સીસ 396 જેટલા લેબોરેટરીઝ વૈશ્વિક કક્ષાએ એ લોકોએ 500 અલગ અલગ લોકેશન્સથી એને સેમ્પલ્સ લઈને આખી જીનોમ સિક્વન્સિંગ કરી છે. હવે આપણા ત્યાં પણ જે NIV લેબ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે છે, એ એક જ લેબોરેટરી હતી કે જેને આખી જીનોમ સિક્વન્સિંગ આ વાયરસનું એનાલિસિસ કર્યું છે, અને બાકી જે CSIR સેન્ટર્સ છે, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી, એ બધામાં પણ આ કામ ચાલે છે. પણ આપણા માટે એક ખૂબ ગૌરવની વાત છે કે હમણાં જ શ્રી હરીશ શુક્લાજી તરફથી અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના નેતૃત્વ હેઠળ જે રોજ અમારી મીટિંગ થાય છે સાંજે, એમાં એમના તરફથી પણ આ એક વાત મૂકવામાં આવી, અને એમને એક નિર્ણય લીધું કે આપણી જે સાયન્સ એન્ડ ટેકનોલોજીની GBRC સેન્ટર છે એમાં પણ આપણે આ સેમ્પલ્સ આપીએ, અને આપણે તરત આરોગ્ય વિભાગે પણ એમને પરવાનગી આપી અને જે પોઝિટિવ સેમ્પલ્સ હતા એમને રિસર્ચ માટે આપ્યા હતા. અને ટુડે ધી આખું એનું જે છે જીનોમ COVID-19નું ફૂલ આખું જે વાયરસ છે એનું જીનોમ એ લોકોએ સ્ટડી કરી છે. ત્યાંના સાયન્ટિસ્ટ ડૉક્ટર જોશી એના ડિરેક્ટર પણ છે, પછી આ મીડિયાનું ઇન્ટરેક્શન પછી એમને પણ કંઈક કહેવું હોય, આપને કંઈ પૂછવું હોય તો એ પણ ઉપલબ્ધ છે. અને એમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત આવી છે કે 6 જે વુહાનની અંદર જે રેફરન્સ સ્ટ્રેન હતું આ વાયરસનું એની સાથે સરખાવીએ તો 9 જેટલા મ્યુટેશન્સ એટલે ચેન્જીસ, બદલાવ જે આવે છે આ વાયરસ આની અંદર, ટોટલ 9 આવા મ્યુટેશન્સ આવ્યા છે. અને 6 જે હતા ઓલરેડી રિપોર્ટ થયેલા હતા, એટલે 3 જે છે એકદમ નોવેલ નવા મ્યુટેશન્સ છે. અને આ એક બહુ જ ગર્વનો એક વાત છે ગુજરાત માટે કે આપણા એક જ સ્ટેટ લેબોરેટરી, એટલે ભારતની અંદર બીજા કોઈ સ્ટેટ લેબોરેટરીમાંથી આ રીતે COVID-19ની આખી જીનોમ સિક્વન્સ આ રીતે ડિસાઇફર કરવા માટેનું કામ કોઈએ અત્યાર સુધી નહોતું કર્યું. હવે આપણને એક પ્રશ્ન આવશે કે આના ઇમ્પ્લિકેશન્સ શું, આના લીધે શું ફેર પડશે. આ ખૂબ જ અગત્યનું છે, કેમ કે આપણે ખરેખર આ વાયરસને સમજવું હોય તો એના માટે આ જીનોમ સિક્વન્સિંગ આપણા માટે એક ચાવીરૂપ રહેવાની છે. એના ઉપરથી એની બધી એની જે ક્વોલિટીઝ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, બધું ખ્યાલ આવશે. એની ઓરિજિન પણ, એટલે આનું મૂળ ક્યાંથી આવ્યું, એની વિર્યુલન્સ એટલે કેટલી પ્રકોપથી આ આપણને અટેક કરે છે એની પણ વિગત આપણને ખબર પડશે. અને સૌથી અગત્ય કે કોઈ આમાં રસીકરણ માટે પણ કોઈ તક હોય, કેમ કે વિશ્વભરમાં અત્યારે બધા આ જ એક અગત્યની વાત છે જેમાં બધા દિન રાત મહેનત કરી રહ્યા છે, એમાં પણ આપણને કંઈ ચાવીરૂપ કંઈક આમાં સંકેત અને કંઈક ક્લૂઝ અને આઈડિયાઝ અને આન્સર્સ પણ મળી શકે. અને એ જ રીતે ડ્રગ્સ અને ડામવા માટે અને કંટ્રોલ કરવા જે દવાઈ જોઈએ એના માટે પણ આ રિસર્ચ ખૂબ ઉપયોગી બને. એટલે ફરી આપણે આજે એક ગર્વની વાત છે કે આ કોવિડની જે આપણા ત્યાં એક ડિઝીઝીસના કેસીસમાં વધારા થઈ રહ્યા છે, અલબત્ત આખી ટીમ બધા જિલ્લાઓમાં કલેક્ટર્સ, મહાનગરપાલિકાઓમાં કમિશનર્સ, પોલીસ તંત્ર
અને બધા ખૂબ જ એક સુચારુ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને એ જ રીતે અમારા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી નીતિન પટેલ સાહેબ, કે જે અમારા આરોગ્ય મંત્રીશ્રી પણ છે, બધાના ડાયરેક્ટ માર્ગદર્શન હેઠળ ખૂબ મહેનત કરી રહી છે ટીમ. ત્યારે આજનું આ એક બ્રેક થ્રુ એક આપણા માટે સાચા અર્થમાં એક પોઝિટિવ બ્રેકિંગ ન્યૂઝ છે. અને છેલ્લે એક એ વાત પણ કરવા માંગીએ છીએ કે ફરી આ વાયરસ, જેને કહીએ એ વધારવાનું છે, પછી પ્લાટો થઈને ધીમે ધીમે ઘટવાનું છે, માટે આપણે બધાને આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ જેટલું આપણે વધારીએ એટલું સારું. આજે ખાસ બીજી બે અગત્યની વાત કહેવા માંગીએ છીએ. જેટલા પણ ઘરોમાં મોટી ઉંમરના લોકો છે, 60 વર્ષ પછીના જે કોમોર્બિડ છે, એમની આપણે ફરી ખૂબ ખાસ ધ્યાન રાખીએ. ખાસ એમને વિટામિન સી અને એ જ રીતે એમને બીજા પણ જે મલ્ટીવિટામિન્સ છે એના માટેની પ્રાવધાન સરકારે પણ કરી છે. તમારે જો મેળવવું હોય તો અમારા સરકારી દવાખાનાનો ફોન પર પણ તમે 104 દ્વારા ખબર પડશે કે નજીકનું કયું દવાખાનું છે, કરી શકો. એ જ રીતે બીજી આપણે જે આયુષનું ઉપચાર છે એના માટે આજે જ સવારે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે જે ફોન પર વાત થઈ, સાહેબે પણ આદેશ આપ્યું છે કે જેટલું બને ઉકાળા આપણા ત્યાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણી આયુર્વેદિક દવાખાનાથી આપવામાં આવે છે, એ જ રીતે આપણા ત્યાં જે હોમિયોપેથીની પણ આ એક બીજી પદ્ધતિ છે. આ બધા રસ્તાઓ આપણા માટે ઉપલબ્ધ છે, જે જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય, પણ આ બધાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ચોક્કસપણે વધે છે એવું આયુષ મંત્રાલયના જે નિષ્ણાતો તજજ્ઞો છે એમને લખિતમાં આપ્યું છે. અને આ લડાઈમાં કોરોના સાથેની જે જંગ છે એમાં આપણી ઇમ્યુનિટી જેટલું આપણે વધારીશું એટલું જ આપણે આ જંગમાં સફળતા મેળવીશું. એટલે દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા જેને જોતા હોય, તમે જો અમારા સરકારી આયુર્વેદ દવાખાનાનો સંપર્ક કરી શકો તો ત્યાંથી મળશે. અમે એવી પણ વ્યવસ્થા કરી છે કે ઘરે ઘરે પણ જઈને આપી શકાય. અને એ જ રીતે હોમિયોપેથીની પણ જે આર્સેનિકમ આલ્બમ દવા છે એનાથી પણ એની પોટન્સી 30 વાળી છે. અને જે વયોવૃદ્ધ લોકો છે એમના માટે પણ આનું એક સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યું છે. એ પણ આપણા બધા જે હોમિયોપેથીના તજજ્ઞો છે એમની એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી હતી. અને એ પણ 104 પર આપ કોન્ટેક્ટ કરશો, કોઈ સ્પેસિફિક તમારા માટે કઈ પોટન્સી કઈ રીતે લેવાની, કઈ દવાખાનાથી તમે મેળવી શકો, અથવા ખૂબ તકલીફ હોય તો આપણે પણ ઘરે પણ એ વસ્તુ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી જ છે. તો આ રીતે ફરી બધાને આપણે અનુરોધ કરીએ છીએ કે લોકડાઉનનું અક્ષરશઃ પાલન કરીએ અને જેટલું બને આપણી ઇમ્યુનિટી રેસ્ટ લઈએ. આખો દિવસ તમતમતું ગરમ પાણી પીએ અને યલો કે ગોલ્ડન મિલ્ક જેને કહીએ, દૂધ, ગરમ દૂધમાં આપણે હળદર, એની અંદર સૂંઠ પણ નાખી શકાય, ઘી નાખી શકાય, એ વસ્તુ પીએ તો આપણા જે ઇમ્યુનિટી છે એ પણ વધશે. ચ્યવનપ્રાશનું પણ સેવન કરી શકાય. નમસ્કાર.